નમસ્કાર, હું છું જયેશ ચૌધરી. આપ જોઈ રહ્યા છો વીટીવી ન્યૂઝ. આજે હોળીનો પાવન તહેવાર છે. રાજ્યભરમાં હોળીની ઉજવણી કરવામાં આવી રહી છે. હોલિકાનું દહન કરવામાં આવી રહ્યું છે. ઠેર ઠેર લોકોની ભીડ જોવા મળી રહી છે. ખાસ કરીને ગુજરાતમાં મહાનગરો સહિત અનેક નાના મોટા ગામડાઓમાં પણ હોળીના પાવન તહેવારની ઉજવણી કરવામાં આવી છે. તો અવનવી હોલિકાઓ આકર્ષણનું કેન્દ્ર બની હતી. ગૃહ કલેશ રાગ દ્વેષના અંતના પ્રતીકનો આ પર્વ છે. અસત્ય સામે સત્યના રક્ષણનો સંદેશ આ પર્વને માનવામાં આવે છે. રાજ્યભરમાં હોલિકાનું દહન કરવામાં આવ્યું. ઠેર ઠેર હોલિકા દહનના દ્રશ્યો જોવા મળ્યા. લોકોએ પૂજા અર્ચના કરી. ખાસ કરીને ગૃહિણીઓએ આજના દિવસે પૂજા અર્ચના કરી હતી. આજના દિવસનું એક અનોખું મહત્વ રહેલું છે. તો અલગ અલગ વિસ્તારમાં અલગ અલગ રીતે હોલિકા દહન કરવામાં આવી હતી, જેને લઈને અલગ અલગ પ્રકારની આ હોલિકાઓ આકર્ષણનું કેન્દ્ર બની હતી. ક્યાંક હોલિકાનું પૂતળું પણ મૂકવામાં આવ્યું હતું. તો ખાસ કરીને પૂજા અર્ચના સાથે ભજનના તાલે હોલિકા દહન કરવામાં આવ્યું. રાજકોટ, વડોદરા, સુરત સહિત અનેક ધાર્મિક સ્થળોએ પણ હોલિકા દહન કરવામાં આવ્યું હતું. તો રાજ્યના મોટા મોટા શહેરોમાં હોલિકા દહન કરવામાં આવ્યું. વડોદરામાં પણ હોલિકા દહન કરવામાં આવ્યું. પૂજા અર્ચના કરવામાં આવી રહી છે. સંવાદદાતા માનુ ચાવડા અમારી સાથે વડોદરાથી લાઈવ જોડાયા છે. માનુ, વડોદરાની વાત કરવામાં આવે તો વડોદરામાં કેવી રીતે હોલિકા દહન કરવામાં આવી રહ્યું છે? લોકોમાં કેવો માહોલ જોવા મળી રહ્યો છે? જયેશ, વડોદરામાં ઠેર ઠેર હોલિકા દહનનો કાર્યક્રમ કરવામાં આવ્યો છે. ખાસ કરીને અમે અત્યારે માજલપુર વિસ્તારમાં ઊભા છીએ. અહીંયા 5 વર્ષથી ઇકો ફ્રેન્ડલી હોલિકા દહનનો કાર્યક્રમ કરવામાં આવે છે. લોકો મોટી સંખ્યામાં અત્યારે પૂજા અર્ચન કરી રહ્યા છે. હોલિકાને જે હોલિકા છે એની પ્રદક્ષિણા કરી રહ્યા છે અને વિવિધ પ્રકારે જે ધાર્મિક પ્રક્રિયા જે પરંપરા છે એ પ્રમાણે અત્યારે દર્શન કરી રહ્યા છે. ખાસ કરીને અહીંના યુવાનો છે, સોસાયટીના લોકો છે, એ 5 વર્ષથી પર્યાવરણની જાળવણી સાથે હોલિકા દહનનો કાર્યક્રમ થાય એના માટે સતત પ્રયત્નો કરે છે. બહારથી સ્પેશિયલી ઘાસ મંગાવી અને અહીંયા લાકડાનો કોઈ પણ પ્રકારનો ઉપયોગ કર્યા વગર અહીંયા હોલિકાનું આયોજન કરવામાં આવે છે. ખાસ આ યુવાનો છે, કેવી રીતે આખું આયોજન કરે છે એના વિશે આપણે વાત કરીએ. સાહેબ, શું હેતુ છે, કેવી રીતે આખું આયોજન કરો? અમે છેલ્લા 5 વર્ષથી અમારા શિવકૃપા સોસાયટીના મંડળ દ્વારા આ ઇકો ફ્રેન્ડલી હોળીનું આયોજન કરી રહ્યા છે અને એમાં વિશેષ કરીને અમે જે ઘાસના રાઈના જે પૂડા હોય છે અને જે છાણા એનો અમે ઉપયોગ કરીએ છીએ કે જેથી કરીને કે અમારે લાકડા લાવવા ના પડે, વૃક્ષો કપાય નહીં અને વૃક્ષોનું જતન થાય. અને વૃક્ષોના જતન સાથે આપણે આજે ગ્લોબલ વોર્મિંગ વિશે વાત કરીએ છીએ, આપણે ગ્રીન હાઉસ ઇફેક્ટ વિશે વાત કરીએ છીએ, તો એક રીતે અમે લાકડાનો બચાવ કરી રહ્યા છીએ, વૃક્ષો બચાવી રહ્યા છીએ. તો મેસેજ એ છે કે અમે વૃક્ષો બચાવી રહ્યા છીએ. અને સાહેબ, શું છે આ સંદેશ આગામી પેઢી માટે? હું લંડનથી સ્પેશિયલ આવ્યો છું. અહીંયા આગળ આજે ખબર પડી કે મને આ હોલિકાનું આ દર્શન થઈ રહ્યા છે. આજે મને ઇકો ફેમિલી માટે આવ્યો છે, એમાં દર્શન થયા, એમાં મને બહુ જ મજા આવી. બહુ સરસ રીતેનું આ આયોજન કર્યું છે તે માટે મને બહુ જ આનંદ થયો. ઓકે, વિદેશથી પણ લોકો આવેલા છે. સાહેબ, કેવી રીતે ખાસ કરીને વાતાવરણ શુદ્ધ થાય એના માટે શું કરવામાં આવે છે? અમે કપૂર નાખીએ છીએ અંદર, ગૂગલ નાખીએ છીએ એટલે શુદ્ધ એના આવવા માટે. કોઈને બીમારી ના થાય, લોકો કહે છે કે ભાઈ અમને સ્વાઇન ફ્લુ ચાલે છે, એના માટે અમે પ્રયોગ કરીએ છીએ. જયેશ, આજની જે અહીંયા હોળી પ્રગટાવવામાં આવે છે, ફરીવાર પણ હું તમને બતાવું કે આખું જે વ્યવસ્થા કરવામાં આવી છે, લોકો રોડ ઉપર ખાડા કરતા હોય છે પણ અહીંયા એક પ્લેટફોર્મ બનાવવામાં આવ્યું છે અને માટીમાંથી એ બનાવી અને આખું જે ઘાસ સ્પેશિયલ લાવવામાં આવ્યું છે ને એમાંથી હોલિકાનું આયોજન કરવામાં આવે છે. ખાસ કરીને 2 મહિનાથી યુવાનો અહીંયા મહેનત કરતા હોય છે અને ત્યારબાદ આજે છેલ્લે પ્રહલાદ અને હોલિકાની જે રેપ્લિકા છે એ પણ મૂકવામાં આવે છે અને આખી આ જે પરંપરા છે એ આગામી સમયમાં જળવાઈ રહે, પર્યાવરણનું પણ જતન થાય એના માટે લોકો જાગૃત છે અને આજે ભક્તિભાવપૂર્વક હોલિકા દહનનો કાર્યક્રમ અહીંયા યોજવામાં આવે છે. જયેશ, મારી સાથે જોડાયેલા રહેશો. અમદાવાદના સુલા ભાગવત વિસ્તારમાંથી સંવાદદાતા આકીબ છીપા અમારી સાથે લાઈવ જોડાયા છે. આકીબ, સુલા ભાગવત વિસ્તારની વાત કરવામાં આવે તો કેવો માહોલ જોવા મળી રહ્યો છે? કેવી રીતે હોલિકા દહન કરવામાં આવી રહ્યું છે આ વિસ્તારમાં? જ
જી ચોક્કસપણે આપને જણાવી દઉં કે આજે સોલા ભાગવત ખાતે ઓર્ગેનિક રીતે એટલે કે એન્વાયરમેન્ટ ફ્રેન્ડલી ઇકો ફ્રેન્ડલી જે છે હોળીદાનનો કાર્યક્રમ કરવામાં આવ્યો. તમે મારી પાછળ જોઈ શકો છો કે લોકો કઈ રીતે જે છે એ હોળીની પ્રદક્ષિણા કરી રહ્યા છે. આ જે ખાસ તહેવાર છે આનો મુખ્ય અર્થ એ છે કે બુરાઈ પર જે છે અચ્છાઈની જીત થાય છે. કારણ કે જે હરિણકશ્યપ જે હતા તેમણે પોતાના બાળક પ્રહલાદને મારવાનો પ્રયાસ કર્યો હતો હોળિકા દ્વારા, પરંતુ તેમણે ભગવાન વિષ્ણુના જે ભક્ત હતા તેને લીધે જે છે એ થઈ શક્યું નહીં અને તેની યાદમાં જે છે હોળીનું જે ઉત્સવ ઉજવવામાં આવે છે. તમે અમારી સાથે જોડાઈ ગયા છે, અગ્રણી એમની જોડે વાતચીત કરશું. ગુરુજી શું નામ છે આપનું? ભાગવત ઋષિ. ભાગવતજી, આજે ઇકો ફ્રેન્ડલી હોળી દહનનું કાર્યક્રમ કરવામાં આવ્યું છે, ખાસ કરીને જે છે છાણનો ઉપયોગ કરવામાં આવ્યું છે, શું કહેશો? સમયની સાથે આપણે પણ બધા સમજીએ કે ભાઈ બેક ટુ ધ નેચર આપણે જવાની જે જરૂર છે, કે જેમ કરીને આપણે ઇકો ફ્રેન્ડલી પર્યાવરણને ધ્યાનમાં રાખી અને જે કોઈ પણ ઉત્સવ છે એને ઉજવીએ અને આપણે એનું સંરક્ષણ કરીએ, સંવર્ધન કરીએ. આમાં છાણનો ઉપયોગ કરવામાં આવ્યો છે અને એવી વાત કરવામાં આવે છે કે આનાથી જે છે એ હવા, જે પ્રદૂષિત હવા છે એ દૂર થાય છે, શું કહેશો? ગોબરની અંદર એટલી બધી ઉર્જા છે, જેટલી સૌર ઉર્જા છે એટલી ઉર્જા ગોબરની અંદર છે અને એનો જ્યારે પ્રગટાવવામાં આવે છે ત્યારે એની અંદર બધી જ પ્રકારના એવા તત્વો છે, જેમ કે જવ પણ નીકળે અને બધાના દાણા પણ નીકળે, કે જેનાથી પર્યાવરણમાં રહેલા જેટલા અનિષ્ટ તત્વો છે એ બધા તત્વોનું નાશ થાય છે. કારણ કે જેમનું સ્પષ્ટ રીતે કહેવું છે કે જો છાણનો ઉપયોગ કરવામાં આવે અને ખાસ કરીને ઇકો ફ્રેન્ડલી રીતે જો હોળીનું દહન કરવામાં આવે તો જે આપણને જે નુકસાન થઈ રહ્યા છે કેમિકલ તત્વોથી અથવા તો જે પ્રદૂષણનો સ્તર છે તેમાં ચોક્કસપણે ઘટાડો જોવા મળી શકે છે. જી જી આકિબ, આપ અમારી સાથે જોડાયેલા રહીશું. ખાસ કરીને આપે જોયું કે અમારા બંને સંવાદદાતાએ વડોદરાથી માનુ ચાવડા અને અમદાવાદના સોલા ભાગવત વિસ્તારમાંથી આકિબ ચીપા અમારી સાથે જોડાયેલા છે. દ્રશ્યો બતાવી રહ્યા છે બંને શહેરના કેવી રીતે હોલિકા દહનની ઉજવણી કરવામાં આવી રહી છે. ઠેર ઠેર ગુજરાતભરમાં આ રીતે ઉજવણી કરવામાં આવી રહી છે, પૂજા અર્ચના પણ કરવામાં આવી રહી છે. તો આ સાથે દેશભરમાં આ રીતે હોલિકા દહનની ઉજવણી કરવામાં આવી રહી છે, ઠેર ઠેર ઇકો ફ્રેન્ડલી હોળીની ઉજવણી કરવામાં આવી રહી છે. દિન પ્રતિદિન ઇકો ફ્રેન્ડલી હોળીની ઉજવણી કરવાની પદ્ધતિ જોવા મળી રહી છે. તો મહિલાઓ હોલિકા દહનની આસપાસ ફરીને ખાસ પ્રકારે આજે પૂજા અર્ચના કરતી હોય છે. ગુજરાતભરમાં આ રીતે પૂજા અર્ચના કરીને હોલિકા દહન કરવામાં આવી રહ્યું છે. સંવાદદાતા પ્રજ્ઞેશ વ્યાસ અમારી સાથે સુરતથી લાઈવ જોડાયા છે. પ્રજ્ઞેશ, સુરતીલાલાઓ કેવી રીતે આજના દિવસની ઉજવણી કરે છે, સુરતમાં કેવો નજારો જોવા મળી રહ્યો છે? જે બિલકુલ, સુરતની વાત કરીએ તો અહંકાર પર ભક્તિ અને શક્તિની જે જીતનો જે પર્વ છે હોળી, અને સુરત જ્યારે કે લઘુ ભારત તરીકે ઓળખાય છે ત્યારે સુરતમાં તમામ તહેવારોના અલગ અલગ રંગ દેખાઈ રહ્યા છે. અહીંયા એક તરફ હોલિકા દહન થઈ ચૂક્યું છે ને ત્યારે જે પારંપરિક રીતે તેની પૂજા અર્ચના થઈ રહી છે, જે સ્થાનિક લોકો ઢોલ નગારા મળીને એની સેલિબ્રેશન કરી રહ્યા છે ને ત્યારે ખાસ કરીને મહિલાઓ જે કહી શકાય કે પારંપરિક રીતે પૂજા અર્ચા કરીને જે હોળિકાની આરતી કરીને એની તમામ પ્રકારની જે પ્રમાણે વિધિ હોય છે એ વિધિને લઈને અત્યારે તમામ ઉત્સાહિત હોય છે. જે વિધિઓ ચાલી રહી છે અત્યારે તમામ પ્રકારની પારંપરિક પર જે પોતાના બાળકો છે તેમની સાથે પણ ખાસ કરીને પૂજામાં તમામ લોકો જોડાતા હોય છે અને અત્યારે જોઈ શકાય જે મહિલાઓ છે જે પુરુષો છે તે પોતાની સાથે પાણી લઈને પ્રદક્ષિણા કરી રહી છે. જે ઠંડક આપવાની જે વાત હોય છે હોળિકાને જે તેને લઈને તમામ પ્રકારની અત્યારે વિધિઓ ચાલી રહી છે અને સ્થાનિક લોકો પણ ખૂબ જ ઉત્સાહિત છે. આપણે વાત કરીએ અત્યારે જે લોકો આ પારંપરિક રીતે ચાલી રહી છે ને આપણે સ્થાનિક લોકો સાથે પણ વાત કરીશું, સ્થાનિક લોકોની સાથે વાત કરી આ કેટલું મહત્વનું હોળીનો પર્વ અત્યારે છે ને કઈ રીતે આપણે આને ઉજવણી કરીએ છીએ. આજ હમ સબ લોગ એકઠે હોકે બુરાઈ કા દહન કરતે હૈ ઓર એક નયા વિચાર કો ઉજાગર કરતે હૈ ઇસલિયે હમ લોગ હોલી મનાતે હૈ ઓર જીતે ભી હમ 12 મહિને મે જો ગલતિયાં કરતે હૈ ઉસકા સમાપ્ત કરતે હૈ ઓર ભાઈચારા પ્યાર મોહબ્બત પૂરે દેશ મે બાંટતે હૈ પૂરે સમાજ પૂરા રાજસ્થાન ગુજરાત મધ્ય પ્રદેશ પૂરા ઓલ ઓવર ઇન્ડિયા ઇસ વિસ્તાર મે રહેતે હૈ ઓર પૂરા ફૂલ એન્જોય કરતે હૈ હમ લોગ યે હોલી મનાકર. જી બિલકુલ, આપણે પર્વત પાટિયા વિસ્તારમાં છીએ, ખાસ કરીને જે દેખાઈ રહી છે આ બહેનો મહિલાઓ આપણી સાથે છે, આપણે એમની સાથે ખાસ વાત કરવાનો પ્રયત્ન કરીએ. શું કેટલું મહત્વ હોય છે હોળીનું, આ પૂજાનું કેટલું મહત્વ હોય છે?
જેને બાળક ના હોય અને ભગવાન એમની આશી પૂરી કરે અને પહેલાં જ હતો એ પહેલાં જે એમના એના બાપના હોમ વિરુદ્ધ થયો અને એમને કૃષ્ણ ભગવાન મળ્યા અને કૃષ્ણ ભગવાન એને મા એની બેન હતી બેન ક્લિયર થઈ અને પહેલાં સજીવન થયું. બિલકુલ, ખૂબ જ ધાર્મિક મહત્વની સાથે પારંપરિક જે પ્રથાઓ છે એ તમામ બાબતોની હોળીકાને લઈને ખૂબ જ મહત્વ હોય છે. જી જયેશ, ડાયલા રહીશું. તો આ રીતે સમગ્ર ગુજરાતમાં ઉજવણી કરવામાં આવી રહી છે. હોલિકા દહનની વિધિ લગભગ પૂર્ણ થઈ ચૂકી છે, પરંતુ અલગ અલગ જગ્યાએ હોલિકા દહનના દ્રશ્યો એ આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. અલગ અલગ વિસ્તારમાં અલગ અલગ રીતે હોલિકા દહન કરવામાં આવી રહી છે. તો ખાસ કરીને ઇકો ફ્રેન્ડલી હોલિકા દહનના દ્રશ્યો આ વખતે વધુ જોવા મળી રહ્યા છે. વડોદરા, અમદાવાદ અને સુરતમાં અમારા ત્રણેય સંવાદદાતાએ આપના સુધી એ દ્રશ્યો બતાવ્યા કેવી રીતે આ ત્રણ મોટા શહેરોમાં હોલિકા દહન કરવામાં આવી રહ્યું છે. રાજકોટથી અમારા સંવાદદાતા અનિરુદ્ધ નકુમ જોડાયા છે. અનિરુદ્ધ, રાજકોટમાં કેવી રીતે હોલિકા દહન થઈ રહ્યું છે? જયેશ, રાજકોટની એક પરંપરા રહી છે કે શુભ મુહૂર્તની અંદર હોળિકા દહન કરવું અને હજી શુભ મુહૂર્તની રાહ જોવા જાય છે કે રાજકોટનું જે પંચનાથ મહાદેવ મંદિર જે મોટામાં મોટું મંદિર કહેવામાં આવે છે ત્યાં સૌથી ભવ્ય એક તમે જોઈ રહ્યા છો કે હોલિકા દહન કે અહીંની એક એક વિશેષતા એ છે કે આખા રાજકોટની અંદર કોઈ પણ જગ્યાએ લાકડાનો ઉપયોગ નથી કર્યો, ગાયનું જે આખું છાણ હોય છે તેનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. તમે જોયો છો કે પહેલાં અહીંયા આખી પૂજા વિધિ થઈ રહી છે, ત્યારબાદ હોલિકાનું દહન કે શુભ મુહૂર્તની અંદર હોલિકાનું દહન કરવામાં આવશે. તમે જોવો કે અત્યારે આખું હોલિકા દહનની આરતી કરવામાં આવશે, ત્યારબાદ તેને પ્રગટાવવામાં આવશે અને અહીંયા મોટી સંખ્યામાં લોકો પણ ઉપસ્થિત હતા. અત્યારે તેનો આરતીનો સમય થઈ રહ્યો છે કે અત્યારે જે શુભ મુહૂર્ત કહેવામાં આવે છે શુભ મુહૂર્તના અત્યારે આરતી થઈ રહી છે, ત્યારબાદ હોલિકાનું દહન કરવામાં આવશે. કે જે પ્રમાણે પ્રહલાદને આખી જે ઇતિહાસ છે તેને લઈને આખું જે પરંપરા કે સૌરાષ્ટ્રની અંદર હજુ પણ તે પરંપરા કે લાકડાનો કોઈ પણ પ્રકારનો ઉપયોગ નથી કરવામાં આવતો અને ખાસ બહુ મહત્વની વસ્તુ કે સમગ્ર રાજકોટની અંદર જે છાણાની હોળી કરવામાં આવે છે તેની અંદર ચંદનના લાકડાનું દ્વારા પ્રગટાવવામાં આવે છે. એટલે કે સૌરાષ્ટ્રની અંદર એકદમ પ્રાચીન પ્રમાણે કે જે આખી હોળિકા દહન છે આખી પ્રાચીન પરંપરા પ્રમાણે હજુ પણ તે 21મી સદીની અંદર પણ આ પરંપરા હજી પણ રાજકોટની અંદર જેવી જ છે. એટલા માટે કે આ આખું જે મહત્વ હોય છે રાજકોટની અંદર તે બહુ મોટું માનવામાં આવી રહ્યું છે કે હોળિકા દહન અને રાજકોટની અંદર દરેક ચોકની અંદર આ હોળિકા દહન કરવામાં આવી રહ્યું છે. પણ હવે શુભ મુહૂર્તને જે પ્રમાણે આખો જે એક ટાઈમ આપેલો હોય છે તે ટાઈમ પ્રમાણે શુભ મુહૂર્ત કરવામાં ત્યારે આપણે મહારાજ સાહેબ આપણે જે વાત કરશું કે આખો જે આનો મુહૂર્ત કેટલા વાગે ને કેવી રીતે ચાલુ કરવામાં આવશે. અત્યારે જો પૂજા ચાલુ છે, આરતી થઈ રહી છે અને હવે ફરી વારમાં હોલિકા દહન પ્રગટાવવામાં આવશે. શું છે આખું મહત્વ, હોળીનું મહત્વ શું હોય છે? આ ભક્ત પ્રહલાદ ને એના ફૈબા હોલિકા દેવી એને લઈને બેઠા હતા ખોળામાં અને હોલિકા દેવી વદાન હતું કે ઈ જેને અગ્નિમાં પ્રવેશ છે ને તો એ કાંઈ થાય નહીં. પ્રહલાદ લઈને ખોળામાં બે ગયા હતા એટલે પ્રહલાદજીને ઈ ચુંદરી છે ને પવન આવ્યો ને તો ઉડીને પ્રહલાદજી ઉડાડી ગઈ અને હોલિકાજી ખુલ્લા થઈ ગયા એટલે હોલિકાજીનું દહન થઈ ગયું અને ભક્તરાજની રક્ષા કરી ઠાકોરજીએ એટલે એ દિવસ આ હોલિકાનો દહન પ્રાગટ્ય દિવસ છે. ખાસ કરીને હોળીના દર્શન કરવાથી લોકોને શું ફાયદો થાય છે? લોકોને આરોગ્ય પ્રાપ્ત માટે બધે આપણે દુષ્કર્મો છે એના નાશ માટે આપણે સારા વિચારની પ્રાપ્તિઓ માટે આગ્ય જાળમાં બધું જે આપણું દુષ્કર્મ છે એ બધું હમી દેવાનું હોય એના માટે હોલિકાનું મહત્વ. તમે આરતી પર હું દ્રશ્ય બતાવી છું રાજકોટની અંદર એક પરંપરાગત રીતે જે આરતીના દ્રશ્ય તમે જોઈ રહ્યા છો કે એક બહુ મહત્વની વસ્તુ છે કે પહેલાં જ્યારે જેને જે પ્રમાણે કે એ બળે નહીં છતાં પણ પહેલાં જીવિત રહ્યા છે એટલા માટે કે તેને વિષ્ણુ ભગવાનનું એ તેનું વરદાન હતું તેને લઈને આખું જે આખો એક ઇતિહાસ છે ઇતિહાસના કારણે તમે અત્યારે અને સૌરાષ્ટ્રની અંદર હજી પણ એ ઇતિહાસની પરંપરા જાળવવામાં આવી છે અને હોળિકાની અંદર તમે જુઓ કે જે પ્રમાણે અબીલ ગુલાલ છાંટીને જે પ્રમાણે મોગરાના અને ગુલાબના પાનથી જે પ્રમાણે હોલિકાને શણગારવામાં આવી છે તેનો મતલબ કે આખો જે પરંપરા છે હજી પણ એક પરંપરા જીવિત રાખવામાં આવી છે અને રાજકોટના પંચનાથ મંદિરની અંદર થોડીક સ્થળોની અંદર હજારોથી સંખ્યામાં લોકો અહીંયા ભેગા થશે અને હોલિકાનું દહન કરશે. એટલા માટે કે આ એક તહેવાર છે એ રાજકોટ એક રાજકોટ છે એક રંગીલું રાજકોટ કહેવામાં આવે છે અને આવતીકાલે જ્યારે ધૂળેટીનું પર્વ પણ રંગીલું રાજકોટ મહારંગીથી ઉજવશે તેવી એક લોકોને એટલા માટે કે આજે આખી રાત કે રાજકોટની અંદર આખી આખી રાત આવી રીતે હોળિકાનું પ્રગટ થશે અને અત્યારે જે પ્રમાણે હમણાં મુહૂર્ત થશે અને હોળિકા દહનનું કરવામાં આવશે ત્યારબાદ આવતીકાલથી રાજકોટની અંદર અનેક જગ્યાએ આયોજનો કરવામાં આવે છે. ધૂળેટી પર્વને લઈને ફાર્મ હાઉસની અંદર અલગ અલગ અને રાજકોટ પોલીસ કમિશનર નેતાઓ અને ભાજપ કાર્યાલય પણ અનેક અને કોંગ્રેસ કાર્યાલય પણ ધૂળેટીના પર્વની એક ઉજવણી કરવામાં આવશે. એટલે કે રાજકોટમાં આવતીકાલે આખો એક મહાપર્વ આ પર્વ છે એ ઉત્સાહથી ઉજવવામાં આવશે. જી જયેશ, જે અનિરુદ્ધ આપ અમારી સાથે જોડાયેલા રહેશો. તો સંવાદદાતા અનિરુદ્ધ નકુમ રાજકોટના પંચનાથ મહાદેવથી આપના સુધી દ્રશ્યો બતાવી રહ્યા હતા કેવી રીતે રાજકોટમાં
होलिका दहन की उजवणी करवामां आवी रही छे। शक्तिना पावन पर्व एटले होळीनी राज्यभरमां उजवणी करवामां आवी रही छे, साथी ज देशभरमां उजवणी करवामां आवी रही छे। अलग अलग जग्याए होलिकाना अलग अलग दृश्यो आकर्षणनुं केन्द्र बन्या हता। अलग अलग विस्तारमां अलग अलग रीते होलिका प्रगटावामां आवी हती। क्यांक इको फ्रेन्डली होलिका दहन पण जोवा मळ्युं हतुं। तो असत्य सामे सत्यनो विजय, भक्ति अने शक्तिनो पर्व एटले होळीनो पर्व। आजना दिवसे खास करीने पूजा अर्चनानुं अनेरुं महत्व रहेलुं होय छे। तो गुजरातना अलग अलग विस्तारमां होलिका दहन करवामां आव्युं। लोकोए खास करीने गृहिणीओए पूजा अर्चना करी। राजकोट, वडोदरा, सूरत सहितना तेमज अमदावादमां पण अलग अलग विस्तारोमां होलिका दहन करवामां आव्युं। केटलीक जग्याए वातावरणने शुद्ध करवा माटे गायना शुद्ध छाणानो उपयोग करवामां आव्यो छे। तो केटलीक जग्याए इको फ्रेन्डली होलिका दहन करवामां आव्यो छे। संवाददाता मानु चावड़ा अमारी साथे वडोदराथी लाइव जोड़ायेला छे। मानु, आपनी पाछळ केटलीक महिलाओ पूजा अर्चना करती जोवा मळी रही हती, शुं आपे दृश्य बतावी शको छो केवी रीते पूजा अर्चना करवामां आवे छे अने आजना दिवसे पूजा अर्चना करवानुं शुं महत्व रहेलुं छे? જે હોળીના દિવસે ખાસ કરીને ભાઈઓ છે આખી તમામ તૈયારી કરતા હોય છે અને બહેનો એનું પૂજા અર્ચન કરતા હોય છે, ખાસ કરીને પરિવારમાં સુખ શાંતિ બની રહે જે રીતે હોલિકા અને પ્રહલાદની આખી ઘટના છે એ પ્રમાણે પોતાના પરિવારમાં સુખ શાંતિ રહે એટલા માટે લોકો જે છે મહિલાઓ ખાસ કરીને પ્રદક્ષિણા કરી જળ ચડાવે છે, અન્ય વસ્તુઓનો પણ અહીંયા જે અર્પણ કરે છે હોળીને, શ્રીફળ પણ અંદર અર્પણ કરવામાં આવે છે। એટલે આ રીતે વિવિધ પ્રકારની પરંપરા છે, એ પરંપરા મુજબ મહિલાઓ પૂજા અર્ચના કરે છે। ખાસ કરીને સાંજના સમયે યોજાતા કાર્યક્રમમાં લોકો પરિવાર સાથે હાજરી આપે છે અને આ રીતે બહેનો છે એ ખુલ્લા પગે પ્રદક્ષિણા કરે છે, જળ ચડાવે છે। વિવિધ પ્રકારની એ આખી આ એક પરંપરા છે અને વર્ષોથી આ પરંપરા છે એ જળવાઈ રહી છે। આપ જોઈ રહ્યા છો કે મોટી સંખ્યામાં બહેનો છે એ હોલિકાનું પૂજન કરી રહ્યા છે અને આ જે વર્ષોથી ચાલી આવતી પરંપરાને નિભાવવા માટે એક પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। ખાસ કરીને કેટલાક બહેનો પણ છે, આપણે એમની સાથે વાત કરીએ। બેન, શું તૈયારી કરી હોલિકા માટે, શું વિધિ કરવામાં આવે છે? અમે પહેલાં તો કાચી માટીની ઈંટોથી એનું એ બેગ્રાઉન્ડ બનાવવામાં આવે છે, પછી લીપણ છાનથી લીપી લઈએ છીએ, પછી એના પર છાના મૂકીએ છીએ, પછી ઘાસનું એ કરીએ છીએ। એમાં અમે ગામડેથી ઘાસ લાવીએ છીએ, ઘાસ લાવીને પછી બધા લેડીઝ અને જેન્ટ્સ ભેગા થઈને ગોઠવીએ છીએ એકબીજાને, અને પછી હોલિકાનું એ બનાવીએ છીએ, પછી એમાં પ્રહલાદ બેસાડીને એને છોકરાઓને બતાવવા માંગીએ છીએ સ્ટોરી શું છે એના માટે। બેન, ખાસ કરીને વિવિધ પ્રકારની આહુતિ આપીએ છીએ, પૂજા કરવામાં આવે છે, શું પરંપરા છે? દાણી છે કે ખજૂર છે, જે આપણે દોડીમાં ખાતા હોઈએ છીએ કફ મટાડવા માટે, એની આહુતિ આપવામાં આવે છે। શું પ્રાર્થના કરવામાં આવે છે ખાસ કરીને આજે હોળીકાની પ્રદક્ષિણા કરો? આ અધમ તો અધર્મ પર ધર્મનો વિજય છે, પ્રહલાદને બચે કે એના લીધે આપણે એને પ્રાર્થના કરીએ છીએ કે આપણને પણ આપણે આ રીતે સત્ય પક્ષનો સાથ મળે એ રીતે। તો અસત્ય પર સત્યના વિજયના પ્રતીક સમાના હોળીના પ્રસંગે મહિલાઓ છે એ પૂજા અર્ચના કરે છે અને આવી રીતે આજે વર્ષોથી ચાલતી આવતી પરંપરાને નિભાવી રહ્યા છે। ખાસ જયેશ, એ વાત ધ્યાનમાં આવી છે કે ઇકો ફ્રેન્ડલી એ હોળિકા માટે લોકોમાં અવેરનેસ આવી રહી છે અને પર્યાવરણના જતન માટે ધર્મને સાથે જોડી અને લોકો વૃક્ષો પણ બચાવી રહ્યા છે અને ઇકો ફ્રેન્ડલી એ હોળીનું આયોજન કરતા થયા છે। જયેશ, બિલકુલ, માનુ આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર। તો ક્યાંક ને ક્યાંક ઇકો ફ્રેન્ડલી હોલિકા દહનને લઈને લોકોમાં એક અવેરનેસ આવી રહ્યું છે। તો વડોદરાના દ્રશ્યો આપે જોયા જ્યાં મહિલાઓ પૂજા અર્ચના કરી રહી હતી। સંવાદદાતા આકીબ છીપા મારી સાથે જોડાયેલા છે। આકીબ, સોલા ભાગવત વિસ્તારમાં મહિલાઓ કેવી રીતે પૂજા અર્ચના કરી રહી છે આપ દ્રશ્યો બતાવી શકો છો? ચોક્કસપણે દર વર્ષની જેમ આ વર્ષે પણ જે છે હોલી દહનનું આયોજન સોલા ભાગવત વિદ્યાપીઠ સાથે કરવામાં આવ્યું છે, પરંતુ આ વખતે રસપ્રદ વાત એ છે, ખાસ વાત એ છે કે જે ઇકો ફ્રેન્ડલી જે છે હોલી દહનનું કાર્યક્રમ કરવામાં આવ્યું છે, તમે મારી પાછળ જોઈ શકો છો કે આ જે ઇકો ફ્રેન્ડલી હોલી દહન જે છે તેની પ્રદક્ષિણા લોકો કરી રહ્યા છે અને પૂજા અર્ચના કરી રહ્યા છે। હોળીનો ખાસ મહત્વ એ છે કે જ્યારે બુરાઈ પર જે છે અચ્છાઈની જીત થાય છે અને લોકો એવી પ્રાર્થના કરી રહ્યા છે કે સમાજમાં જે દૂષણો છે જે નાથે અને સમાજમાં જે છે એ એક સારું કાર્ય થાય અને લોકો સારી રીતે રહી શકે તેના માટે જે છે આ સમગ્ર પૂજા અને લોકો એવું ઈચ્છી રહ્યા છે। જી જી, આકીબ અમારી સાથે જોડાવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર। તો અસત્ય પર સત્યની જીત કહી શકાય
અધર્મ પર ધર્મની જીત. તો ઠેર ઠેર કેટલીક જગ્યાએ લોકોની ભીડ પણ જોવા મળી, તો કેટલીક જગ્યાએ મહિલાઓએ પૂજા અર્ચના કરી. વેલકમ બેક. અધર્મ પર ધર્મની જીત, અસત્ય પર સત્યની જીત. ગુજરાતભરમાં હોલિકા દહનની ઉજવણી કરવામાં આવી રહી છે. રાજકોટ, વડોદરા, સુરત અને અમદાવાદના દ્રશ્યો મેં આપને બતાવ્યા. ગાંધીનગરથી મારા સંવાદદાતા ગૌતમ શ્રીમાળી અમારી સાથે લાઈવ જોડાયા છે. ગૌતમ, ગાંધીનગરમાં કેવી રીતે હોલિકા દહનની ઉજવણી કરવામાં આવી રહી છે? ચોક્કસ જણાવી દઉં જયેશ, તો હાલ જે પાલજ ખાતે છે એટલે કે અમદાવાદ જિલ્લાની અને ગાંધીનગર જિલ્લાની સૌથી મોટી છે તે હોળી અહીંયા પ્રગટાવવામાં આવે છે. આપ જોઈ રહ્યા છો જે રીતે દ્રશ્યો બતાવો છો કે જે રીતે જે હોળી છે એ ગામ વચ્ચે જે ગામના ચોકમાં જ પ્રગટાવવામાં આવે છે અને સૌથી મોટી હોળી પ્રગટાવવામાં આવે છે અને વિદેશથી પણ લોકો એટલે કે પોર્ટુગલના પણ કેટલાક લોકો છે તે અહીંયા હોળીના દર્શન કરવા માટે આવ્યા છે. ત્યારે કે આ હોળીને લઈને દેશ આવનારા વર્ષોનો વર્તારો પણ કરાતો હોય છે. મારી સાથે જે વર્ષોથી વર્તારો કરતા આવે છે હોળીને લઈ અને હોળીનો આગળ વર્ષ કેવું હશે તેના લઈને જે વર્તારો કરે છે તેવા અંબાલાલ કાકા મારી સાથે જોડાય છે, કે સીધી વાત એમની સાથે કરીએ. અંબાલાલ કાકા, જે રીતે વાત કરવામાં આવે તો હોળીમાં એક વર્તારો પણ કરતા હોય છે, આવનારું વર્ષ કેવું રહેશે એની પર કેટલીક વર્તારો થતો હોય છે. આપની હોળી છે આ પાલજ ગામ ખાતે જે હોળી છે એના લઈને કેવા પ્રકારનો વર્તારો કરવામાં આવ્યો છે, આગામી વર્ષ કેવું રહેશે, શું છે વાત આખી? હોળી અંગે આપણે જોઈએ તો હોળી એ ઋતુ પરિવર્તનનો તહેવાર છે, પરંતુ આ હોળી સંપાત પૂર્વે આવેલ છે. 20-21 માર્ચે સંપાત આવે તો સામાન્ય રીતે એ વખતે ઉનાળુ પવન હોય તો સારું, પરંતુ સંપાત પૂર્વે હોળી વહેલી આવેલ હોવાથી આ વસંત ઋતુમાં હોળી આવેલ છે એટલે સાયન મીન સંક્રાંતિ પછી હોળી આવતા હોળી ઠંડી તાપીને જાય તો સારું, એટલે આ વખતનો પવન આપણે એને હોળીનો થોડો વાયવ્ય ઉત્તર તરફનો જણાયેલ છે, નોર્થ વેસ્ટ સેજ કોર્નરનો, એટલે પવન સાનુકૂળ રહેલ છે, પરંતુ સેજ વાયવ્ય તરફનો હોવાથી વાતાવરણ મિશ્ર થાય. આગામી 2-3 દિવસમાં હજુ પણ વાદળો આવે અને વાવ વંટોળનું પ્રમાણ વધે જેથી જૂનમાં જે ચોમાસું ના કહેવાય પણ ચોમાસા પૂર્વેનો વરસાદ જૂનમાં આવી શકવાની શક્યતા રહેલ છે. પરંતુ આપણે હોળીનો જે હોળી ઉનાળાનો મુખ હોવાથી જો ઉનાળુ પવન સારો રહે તો ચોમાસું સારું આવે, એટલે પ્રાથમિક દ્રષ્ટિએ તો પવન સાનુકૂળ રહેલ છે. હવે અખાત્રીનો પવન જોવામાં આવશે, ત્યાર પછી જે ચોમાસામાં અષાઢી પૂનમનો પવન જોવામાં આવશે, પછી મૂલ્યમાપન થવામાં આવશે. માત્ર આ વખતે વરસાદ ગર્ભના લક્ષણ જોતા જે વરસાદ ગાજવીજ સાથે જે બરાબર થવો જોઈએ એ ચોમાસામાં ચિહ્નો જણાયેલ નથી, એટલે વરસાદ ગર્ભ બરાબર થયેલ નથી. પરંતુ જો ગરમી રહે તો તત્કાળ વરસાદ ગર્ભથી પણ ચોમાસું સારું આવે. પ્રાથમિક દ્રષ્ટિએ આપણે જોવા જઈએ તો અત્યારે હાલ તો ચોમાસાની સાનુકૂળતા જણાય છે. તો આ રીતે જે વર્ષનો વર્તારો કરવામાં આવે છે અને વર્ષા ઋતુ આવનારી વર્ષા ઋતુ છે તેમાં એવું જણાવ્યું છે જે વર્તારો કરવામાં આવ્યો છે તેને લઈ કે આવનારું જે ચોમાસું છે તે ગાજવીજ સાથે જે આપણે જે રીતે કલ્પના કરીએ છીએ તેવું નહીં રહે, સામાન્ય રહેશે, અને પરંતુ ક્યાંક ને ક્યાંક જે વર્ષા છે એ ક્યાંક ને ક્યાંક પૂર્ણ થશે તેવી પણ આશા સેવાઈ રહી છે. જી જય બિલકુલ ગૌતમ, અમારી સાથે આપ જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો આ હતી પાલજ ગામની હોળીના દ્રશ્યો. આપે જોયા કેવી રીતે અમદાવાદ અને ગાંધીનગરના વચ્ચે પાલજ ગામમાં સૌથી મોટી હોળી કેવી રીતે મનાવવામાં આવે છે એનો અહેવાલ અમારા સંવાદદાતા ગૌતમ શ્રીમાળી આપ્યો. તો આ સાથે જ બુલેટિનમાં બસ આટલું જ. રજા આપશો. નમસ્કાર.